Hello friends, welcome back to my channel Sandipani Educational Academy. Aje apne dhoran 6 ma ganit vishay ma chapter number 2 purna sankhyao ma swadhyay 2.2 ma agar abhyas karishu. To joye swadhyay 2.2 ma prashna 1 sankhyao ne yogya rite gotvi sarvaro karo. To pehlu 837 vatta 208 વત્તા 363 તો તેને યોગ્ય રીતે ગોઠવીને આપણે સરવાળો કરવાનો રહેશે તો અહીંયા આપણે સરવાળામાં જૂથના નિયમનો ઉપયોગ કરીશું તો 837 વત્તા કરીશું 363 કૌંસમાં વત્તા 208 તો આ બે સંખ્યાઓનો સરવાળો થશે આપણો 1200 કે 1200 વત્તા થશે 208 1200 + 208 કરીશું તો આપણો જવાબ આવશે 1408 તેવી જ રીતે બીજું જોઈશું તો 1962 + 453 + 1538 + 647 તો અહીંયા પણ આપણે સરવાળામાં જૂથના નિયમનો ઉપયોગ કરીશું તો આપણે જોઈશું એક કૌંસમાં 1962 વત્તા 1538 કરીશું વત્તા બીજા કૌંસમાં 453 વત્તા 647 નો સરવાળો કરીશું એટલે કૌંસમાં આ બે સંખ્યા અને કૌંસમાં આ બે સંખ્યા હવે આ બે સંખ્યાઓનો સરવાળો આપણો થશે 3500 વત્તા આ બે સંખ્યાઓનો સરવાળો થશે આપણો 1100 એટલે કે 1100 આ બે સંખ્યાઓનો સરવાળો કરીશું એટલે કે 3500 + 1100 કરીશું તો આપણો જવાબ આવશે 4600 એટલે કે 4600 તો આ દાખલામાં આપણે સરવાળામાં જૂથના નિયમનો ઉપયોગ કર્યો હવે જોઈશું પ્રશ્ન 2 સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર કરો એટલે ઉપર આપણે જોયો સરવાળો કરો અને અહીંયા આપણે જોઈશું ગુણાકાર કરો તો પહેલી સંખ્યા છે આપણી પાસે કે 2 × 1768 × 50 તો આ ત્રણ સંખ્યાઓમાં આ બે સંખ્યાઓને સાથે લઈશું તો કૌંસમાં લખીશું 2 × 50 × 3 આપણી 1768 તો 50 × 2 કરીશું તો આપણો જવાબ આવશે 100 × 1768 અહીંયા 100 વડે ગુણીશું તો ખાલી આપણે શું કહેવાનું છે જે સંખ્યા છે તેની પાછળ 2 મીંડા લગાડી દેવાના રહેશે એટલે આપણા જવાબ આવશે 1,76,800 બીજું જોઈશું 4 × 166 × 25 તો આપણે 4 અને 25 નો ગુણાકાર સાથે કરીશું અને તેના જવાબ સાથે આપણે 166 નો ગુણાકાર કરીશું તો 25 ચોક થશે આપણે 100 × 166 તો આમાં પણ સેમ 100 સાથે 166 ને ગુણાકાર કરીશું તો આપણો જવાબ આવશે 16,600 તો આ પ્રશ્નમાં આપણે ક્રમ તથા જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીને ગુણાકાર કર્યો એટલે કે આ સંખ્યાઓને આગળ લીધી અને ક્રમનો પણ ગુણધર્મ આવી ગયો અને જૂથનો ગુણધર્મ પણ અહીંયા આપણે યુઝ કર્યો એટલે કે વાપર્યો છે હવે આપણે આગળ જોઈશું કે 8 × 291 × 125 તો તેનો ગુણાકાર કરવા માટે આપણે 8 × 125ને સાથે કરીશું એટલે 8 × 125 × 291 થશે તો 125 × 8 કરીશું તો આપણો જવાબ આવશે 1000 એટલે 1000 × 291 તો તેનો જવાબ આપણો આવશે 291,000 ત્યારબાદ જોઈશું બીજો દાખલો 625 × 279 × 16 તો હવે આપણે 625 × 16ને સાથે કરીશું એટલે 625 × 16 કરીશું અને તેના જવાબનો ગુણાકાર આપણે 279 સાથે કરીશું તો 625 × 16 કરીશું તો આપણો જવાબ આવશે 10,000 એટલે કે 625 × 16 કરીશું તો આપણો જવાબ આવશે
10,000 જોઈ રહીએ આપણે. એકમનું શૂન્ય, 5 એકા 5, 2 એકા 2, 6 એકા 6. 6 પચાસ 30 શૂન્ય, વધી 3, 6 2 12, 12 માં 3 ઉમેરીશું એટલે 15, 5 એકા 5 ના 5 ને અહીં ઉપર 1, 6 છંગ 36 ને 1 37. હવે સરવાળો કરીશું. શૂન, 5 ને 5 10 શૂન, વધી 1, 7 ને 2 9, 9 ને 1 10 શૂન, વધી 1, 6 ને 1 7, 7 ને 3 10, એટલે આપણો જવાબ આવી ગયો 10,000. એટલે 625 ગુણ્યા 16 કરીશું તો 10,000 આવશે, ગુણ્યા 279, તો એ બેનો ગુણાકાર કરીશું તો આપણો જવાબ અહીંયા આવી જશે કે 27,90,000. આગળ જોઈશું, 285 ગુણ્યા 5 ગુણ્યા 60, તો આપણે 5 ગુણ્યા 60 સાથે ગુણાકાર કરીશું અને એના જવાબનો ગુણાકાર 285 સાથે કરીશું. તો 6 પચાસ થશે 30, એટલે 60 ગુણ્યા 5 આવશે આપણા 300, એટલે 300 ગુણ્યા 285, તો તેનો જવાબ આપણો આવશે 85,050. એટલે 85,050 આપણો જવાબ આવશે. 5 તાળી થશે 15, 15 1, વડી 1 આવશે બરાબર છે. 8 તાળી 24, 24 ને 25 5, વધી 2 આવશે, ને 3 2 6, 6 ને 2 8, એટલે આપણો આટલો જવાબ આવશે. બીજો દાખલો જોઈએ, 125 ગુણ્યા 40 ગુણ્યા 8 ગુણ્યા 25. તો હવે આપણે 125 ગુણ્યા 40 કરીશું અને 25 ગુણ્યા 8 ને અલગથી કરીશું. તો 125 ગુણ્યા 4 કરીશું, તો 125 ગુણ્યા 40 જવાબ આપણો આવશે 0. 5 ચોક 20 શૂન, વધી 2, 4 2 8, 9 ને 1 10, 10 શૂન, વધી 1, 4 એકા 4 ને 1 5, એટલે આપણો જવાબ આવશે 5,000. અને 25 ગુણ્યા 8 કરીશું તો આપણો જવાબ આવશે 200. હવે 5,000 ગુણ્યા 200 કરીશું તો 5 2 થશે 10, અને 1 2 3 4 અને 5 શૂન્ય છે તેને આપણે લખી દઈશું, એટલે આપણો જવાબ આવશે 10,00,000. એટલે કે આપણે આ રીતે યોગ્ય ગુણધર્મ એટલે કે ક્રમના અને જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે ગુણાકાર મેળવ્યો છે. થેન્ક યુ.